હેલો, ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. હું અર્ધિત જલા તમારું બધાનું સ્વાગત કરું છું લેટ્સ ટેક ગુજરાત એક્ઝામ યુટ્યુબ ચેનલ ઉપર. હેલો, કેમ છો બધા? હેલો, આવી ગયા બધા? ઓકે, ચલો. હાજી ઓછી છે, બધા ઓછા લાઈવ હોય એવું લાગે છે. હવે વધી ગયા, ચલો આવે છે બધા. તને ખબર પડી ગઈ છે, સારે અમથા મોડા હોય આપણે નિરાતે જાશું. ઓકે ચલો, એકદમ ફાઇન. ચલો તો હવે રાજ્યસભા જે છે આજનો ટોપિક છે, મતલબ જેને આપણે કહેશું કાઉન્સિલ ઓફ સ્ટેટ, તમે કહી શકો ઉપલું ગૃહ કહેશો, રાજ્યસભા કહેશો, અપર હાઉસ કહેશો, વડીલોનું ગૃહ કહેશો, બધું એક જ છે. પણ આપણે એ જ સમજવાનું છે કે એના અલગ અલગ નામ શું કામ છે, કઈ રીતના હોય છે. સંપૂર્ણ બંધારણ સોમથી ગુરુ દરરોજ રાતે 10 વાગે ભણીએ છીએ લેટ્સ ટેક ગુજરાત એક્ઝામ યુટ્યુબ ચેનલ ઉપર, જે ફ્રીમાં હોય છે. ઓકે, એટલે ફ્રીમાં જે મળતું હોય ને એની એમથી વેલ્યુ ઓછી હોય. આ બધાને એમ હોય સર બહુ ફ્રી હશે એટલે ફ્રીમાં હશે, બટ એવું નથી. ઓકે, પણ એક ડિસાઇડ કર્યું છે કે ભાઈ તમને સારું કન્ટેન્ટ મળે એટલા માટે. ફ્રીમાં મળતું હોય ને તો નહીં વેલ્યુ થાય, પણ અમને જો ફીસ ભરીને જે આવે છે ને અલગ અલગ ક્લાસમાં, એ બધાને પૂછો, ફીસ ભરીને આવવું પડતું હોય છે. અને ત્યાં પણ હું લેતો જ હોઉં છું પોલિટી, અને અહીંયા આ લેવલનું નથી થતું. એનું રીઝન હોય છે કે અહીંયા મારી પાસે અમુક લિમિટેડ કલાક હોય છે, જે કલાકમાં મારે અહીંયા એક કન્ટેન્ટ પૂરું કરાવવાનું હોય. અહીંયા કોઈ એવી લિમિટ નથી, એટલા માટે એક એક ટોપિક ઉપર હું મેક્સિમમ ટાઈમ લઉં છું. ઓકે ચલો, તો રાજ્યસભા શરૂ કરશું આજના ટોપિકમાં. મારું નામ અર્ધવસિંહ ઝાલા છે, એમબીએ કરેલું છે, છેલ્લા 4.5 વર્ષથી ભણાવું છું. ઇન્ડિયન પોલિટી કરંટ અફેર્સ IR મારો સબ્જેક્ટ છે. ઝાલા 10 કોડ છે જે તમે યુઝ કરી શકો છો, જીપીએસસીની તૈયારી કરી શકો છો ભારતના સૌથી મોટા ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ સાથે જોડાઈને, જ્યાં તમને ઘરે બેઠા તૈયારી કરવાનો મોકો મળતો હોય છે. ઘરે બેઠા કમ્ફર્ટેબલ ઝોનમાં તમે તૈયારી કરી શકો, અનલિમિટેડ કોર્સ તમે એક્સેસ કરી શકો છો, ટોપ એજ્યુકેટર તમને પ્રિપેરેશન કરાવશે, એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપેરેશન હોય છે, ડાઉટ ક્લિયરિંગ સેશન હોય છે, લાઈવ ટેસ્ટનું આયોજન થતું હોય છે, સ્ટડી મટીરિયલ, આન્સર રાઇટિંગ, મેન્ટરશિપ ગાઈડન્સ પણ તમને મળી જશે. ઓકે ચલો, શિક્ષા ટેલેન્ટ હન્ટ નામની એક્ઝામ 23 તારીખે છે સવારના 10 વાગે, જેમાં તમારો 1 થી લઈને 3માં રેન્ક આવે છે તો તમને કોઈને કોઈ ગિફ્ટ વાઉચર મળશે, 7000 નું, 5000 નું અને 2000 નું. અને આ ટેસ્ટ ફ્રીમાં છે. એનરોલ કરવા માટે કદાચ તમે ફર્સ્ટ ટાઈમ યુઝર હોય અને તમારી પાસે કોડ માંગે તો ZALZALA10 યુઝ કરજો. એ પણ ફ્રી માટે કહું છું, એટલે પેઇડ માટે તો કરવાનો જોઈએ, પણ ફ્રી માટે પણ એ કોડ યુઝ કરવો પડશે જો ફર્સ્ટ ટાઈમ યુઝર હશો તો, અધરવાઇઝ કોઈ જરૂર નથી. ફૂલ લેન્થ મોક ટેસ્ટ ફોર કોન્સ્ટેબલ 23 તારીખે સવાર બપોરના 1 વાગે, 24 તારીખે બપોરે 1 વાગે સ્પેશિયલ ટેસ્ટ ફોર પોલિટી ઇકોનોમી જીપીએસસી Class 1-2 માટેની. બેચ શરૂ થાય છે 18 તારીખે, એક બિન સચિવાલયની અને બીજી એક બેચ શરૂ થાય છે જીપીએસસીની 20 તારીખે, જે તમે એનરોલ કરી શકો છો. પ્રહાર નામની બેચ શરૂ થાય છે PSI ASI માટે અને કોમ્પ્રિહેન્સિવ કોર્સ શરૂ થાય છે હેડ ક્લાર્ક માટેનો, જે 27 ઓક્ટોબરથી શરૂ થશે. જીપીએસસીની તૈયારી કરતા હોય, બિન સચિવાલય, PSI, તલાટી, કોન્સ્ટેબલ, કોઈ પણ તમે તૈયારી કરતા હોય, સબસ્ક્રિપ્શન તમારે 1 ટાઈમ લેવાનું છે ZALA10 કરીને. અને એક વારનું સબસ્ક્રિપ્શન લેશો તમે 1 મહિનાનું તો 1699 પડે, 24 મહિનાનું લ્યો 10199 થાય, પણ તમે ઝાલા 10 કોડ યુઝ કરો તો 9179 રૂપિયામાં થઈ જતો હોય છે. બીજું પ્લસ કોર્સ જે છે એ આપણો શરૂ થઈ ગયો છે, અને આ પ્લસ કોર્સની અંદર કાલે પાછો લેક્ચર છે મારો, જેની અંદર કાલે, મતલબ અત્યાર સુધીમાં જે આપણે રેગ્યુલર લેક્ચર ભણતા હોય એમાં કાલે Part 2 છે જે સિટીઝનશીપ વાળો છે એ કરવાનો છે. એટલે જે પ્લસ વાળા વિદ્યાર્થીઓ બધા જ આમાં એનરોલ થઈ જજો. ટોટલ 60 કલાકનું પોલિટી ભણાવવાનું છું, જેમાંથી 3 લેક્ચર ગયા એટલે 6 કલાકનું પૂરું થયું, હજી 54 કલાક બાકી છે. અને હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ જે છે, હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ એ મેં આમાં 10 કલાકનું પહેલાં ભણાવી દીધું, ગયા મહિને, આ મહિને, બીજી મતલબ બીજા આવનારા 3 મહિનામાં 60 કલાક બીજું ભણશું. એમાં એનરોલ કરી લેજો જે પ્લસ વાળા હોય એ બધા. અને બીજું એક ખાસ સૂચના કે જે આપણે બુધવારે હોય છે, બુધવારે વેનસડેના દિવસે સાંજે એક આપણી જે કન્સેપ્ટ બેઝ સિરીઝ છે એ કન્ટિન્યુ કરશું, એટલે 7:30 એક લેક્ચર હશે એ 1 કલાકનો હશે, જેમાં કન્સેપ્ટ બેઝ આપણે ક્વેશ્ચન રાખેલા હોય છે એ. અને બીજું રાત્રે 9:30
બુધવારે આપણે આમાં સ્પેશિયલમાં નહીં હોય, આજે ને કાલે ભણશું, પણ બુધવારે લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામમાં લેક્ચર નહીં હોય, કારણ કે 9:30 લેક્ચર છે સ્પેશિયલની અંદર, અને આ ફ્રીમાં જ છે એનરોલ કરવા માટે. બંધારણના સૌથી મહત્વના આઈએમપી અમેન્ડમેન્ટ જેટલા પણ છે, અમેન્ડમેન્ટ્સ જેટલા પણ છે એ બધા જ કરાવી દઈશ તમને. એટલે મહત્વના બંધારણીય સુધારા, ઘણા બધાથી ઘણા ટાઈમથી બધા કહેતા હતા સર એકવાર સુધારા કરાવી દઉં, સુધારા કરાવી દઉં, તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સુધારા છે ને એ બધા અનએકેડમીમાં પહેલા એકવાર કરાવી દઉં છું, પછી આમાં લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામમાં એકવાર પછી આગળ જતા લઈ લેશું. પણ જેટલા એકેડમીમાં હોય આ ફ્રીમાં છે, આના માટે તમારે પેઇડ નથી કરવાનું. આ પણ હું ફ્રીમાં જ રાખ્યું છે. આ મહત્વના જે સુધારાવાળો લેક્ચર છે સાંજે રાત્રે 9:30 છે 20 તારીખે, એનરોલ કરી લે, મતલબ એના નોટિફાય કરી લઉં. ક્લિયર? ચલો ના હવે તમારા જોઈ લઉં કઈ કોઈના ક્વેશ્ચન હોય કે કઈ હોય તો. એ તો મને તો ખ્યાલ જ છે, મસ્ત કરાવું છું. ચલો પણ આ તો જસ્ટ એકદમ એમને વાત થાય છે. ઓકે ચલો, પણ આ તો જસ્ટ હોય શું કે ભાઈ ઘણા બધાને એવું લાગતું હોય એમ, બરાબર. પણ હવે ઓફલાઈનમાં તો છીએ, ઘણા ટાઈમથી છીએ. ઓકે ચલો, તો નાવ શરૂઆત કરી દઈએ રાજ્યસભાથી. પણ રાજ્યસભાથી શરૂઆત કરીએ પહેલા, જસ્ટ પહેલા એ સમજી લઈએ કે પહેલા તો સંસદનું સ્ટ્રક્ચર શું છે. વોટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ ધી પાર્લામેન્ટ, જેને આપણે પાર્લામેન્ટ કહેશું, તો એ આર્ટિકલ 79માં છે. પાર્લામેન્ટમાં મતલબ થશે 79, આર્ટિકલ 79 છે એમાં પાર્લામેન્ટ છે. એ પાર્લામેન્ટની અંદર પછી સમાવેશ કોનો થશે, તો રાષ્ટ્રપતિનો સમાવેશ થાય, રાજ્યસભાનો થાય, લોકસભાનો થાય. રાષ્ટ્રપતિ આપણે બહુ સારામાં સારી રીતે કમ્પ્લીટ કર્યું, બરોબર ને? પાર્લામેન્ટ જે છે આપણે બહુ સારામાં સારી રીતે ક્લિયર કર્યું છે, સોરી રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ ઉપર શરૂઆતમાં મેં ખાલી ઇલેક્શન ઉપર 1 કલાક 1.5 કલાકનો લેક્ચર લીધો, બીજો 1.5 કલાકનો લેવારી અને ન્યાયિક સત્તા સુધી લીધો, પછી વરી પાછું એક મેગા સેશન લઈ લીધું જે 2.5 કલાક જેવું હતું, જેના ઉપરથી પ્રેસિડેન્ટની આપણે ઇલેક્શન પ્રોસેસ, એની ચૂંટણી પ્રક્રિયા, એના ટાઈપ્સ ઓફ ધી મતલબ જે ઇલેક્શન પ્રોસેસ હતું એ લઈ લીધું, પછી એના માટેની બીજી જોગવાઈ લઈ લીધી, સાથે કટોકટીવાળો પાર્ટ ભણાવી દીધો. તો રાષ્ટ્રપતિ આપણે આખે આખું ક્લિયર કરી દીધું આર્ટિકલ 52માં, અને એના પછી આપણે ભણ્યા રાજ્યસભા અને લોકસભા, જે અનુચ્છેદ 80 અને અનુચ્છેદ 81માં છે, એ હવે આપણે ભણવાનું છે. તો રાષ્ટ્રપતિ સુધી આપણે કમ્પ્લીટ કર્યું છે, ના હવે આપણે ભણવાનું છે રાજ્યસભા અને લોકસભા. એમાં આજનો જે ટોપિક છે એ છે રાજ્યસભા ઉપર. ક્લિયર? કેમ એવું બોલવાનું, એનો મતલબ શું? ચલો જય શ્રી રામ, હાલો બસ, જય માતાજી, ગુડ ઇવનિંગ, જય હિન્દ, જય ભારત. અરે યાર, એ બધું બોલવા માટે થોડા લેક્ચર છે, એ બધું તો એમનામ હોય ભાઈ, હાર્ડલી હોય એના માટે એ બધી વસ્તુ. બટ ઓકે ચાલો ના આગળ વધીએ, લેક્ચર ઉપર ધ્યાન આપો યાર, ડિસ્ટ્રેક્ટ ના થાઓ. રાજ્યસભા શું છે, મતલબ કે વોટ ઇઝ ધ રાજ્યસભા. પેલા તો રાજ્યસભાનું મહત્વ કેમ જરૂરી એ મારો તમને પ્રશ્ન છે. હા, હું તમને પ્રશ્ન પૂછું છું, રાજ્યસભા છે એનું ગૃહનું મહત્વ કેમ જરૂરી, તમે મને આન્સર આપો. ચલો હા, વિટો વાળું બાકી છે, રિમ્પલ રોહિત, એના માટે હું અલગથી લેક્ચર લેવાનો છું. જસ્ટ બીકોઝ બધાના ટોપિક છે ને એવા હશે ને કે જે થોડા કોમ્પ્લિકેટેડ હોય છે, અથવા તો કોમ્પ્લિકેટેડ નહીં પણ જેની અંદર પાછું વધારે થોડોક સમય લેવો પડતો હોય, જાજા એક્ઝામ્પલ લેવા પડતા હોય, એ મેં બાકી રાખ્યા છે, એનું રીઝન છે. નતર પછી ઘણા બધાને છે ને એનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ લાગે કે રાષ્ટ્રપતિ ઉપર 5-5 કલાક સરેલ ટોપિક લીધો, એવું નથી. એનો અમુક ટોપિક છે એની અંદર વાર લાગે છે, તો એટલે જ એ સ્કીપ કર્યા છે, એ હું હજી લેવાનો છું. રાજ્યસભાની અંદર આપણે ઓલમોસ્ટ બધું ભણી લેશું, બાકીનું હજી 10-15% કંઈક એવા ટોપિક હશે તો એ પછી ફરી પાછા હું કરાવતો હોઈશ. સમજાઈ ગયું? ક્લિયર? પ્લીઝ હવે એક ધારી કોમેન્ટ ન કરો યાર. આગળ વધીએ, રાજ્યસભા ગૃહનું મહત્વ કેમ જરૂરી. ચલો મારો આ પ્રશ્ન છે, મને આ પ્રશ્નનો આન્સર નથી મેળવ્યો. કાઉન્સિલ ઓફ સ્ટેટ અથવા તો રાજ્યસભાનું મહત્વ કેમ જરૂરી, શું ફરક પડે રાજ્યસભા ન હોય તો, આન્સર આપો મને. રાજ્યસભા નથી તો ફરક શું પડશે?
આન્સર નથી હજી મળ્યો મને. કોમેન્ટો નથી આવતી કે ડિલે આવે છે. પગ આવે છે એમ કે છો? પ્રોબ્લેમ છે, બગ છે. કાયમી ગ્રો તો છે. ઓકે ડન. હું એમ પૂછું છું, થોડો પાસ ન થાય એમ નહીં, હું એમ પૂછું છું કે રાજ્યસભા ન હોય તો ફરક શું પડે? એ તો કામ બાકી તો રાખ્યું છે એટલે રહી જાય એમ કહો છો ને? હું એમ કહું છું કે રાજ્યસભા ન હોય તો ફરક શું પડે? હા, રાજ્ય વિશેની માહિતી મેળવવા માટે એ જ હોય એવું થોડું જરૂરી છે, એ તો લોકસભામાં થઈ જશે. ઓકે ચલો હવે હું સમજાવું. જો સંસદની અંદર જ્યારે આપણે સંસદીય શાસન પ્રણાલી લીધી હોય ત્યારે કોઈ એક ગૃહ પ્રતિનિધિત્વ કરતું, ડાયરેક્ટ પ્રતિનિધિત્વ કરતું ગૃહ હશે, બીજું ઇનડાયરેક્ટ પ્રતિનિધિત્વ કરતું ગૃહ છે, પરમનન્ટ હાઉસ છે એ તો પછીની વસ્તુ રહી. પણ આ રાખવું એટલા માટે પડશે. હા સર, વિડીયો વચ્ચે સ્ટોપ થઈ જાય છે. ઓકે ચલો વેઇટ કરી લ્યો, કદાચ થોડોક નેટ ઇશ્યુ હોઈ શકે. જો કન્ટિન્યુ પ્રોબ્લેમ રહેતો હોય તો મને કહેજો. ઓકે તો પછી આપણે કંઈક વિચારશું, બટ અત્યારે જો કંઈ પ્રોબ્લેમ ઝાઝો ના આવતો હોય તો થોડુંક એડજસ્ટ કરો. જો રાજ્યસભા ન હોય ને તો કોઈ એક પક્ષ સર્વે સર્વા બની જાય. તો ન હોય ને તો રાજ્યસભા ન હોય તો કોઈ એક પક્ષ સર્વે સર્વા બની જશે, તો પછી અત્યારે ગવર્નમેન્ટ જે ડિસિઝન લે ને એ ફૂલ એન્ડ ફાઇનલ, કારણ કે કોઈ રોકટોક વાળું જ નથી. સમજાય છે? હા, કેન્દ્ર પોતાના મન ફાવે એમ કરે, ગમે એવા અમેન્ડ કરી નાખે, ગમે એવા સુધારા કરી નાખે, કોઈ રોકટોક વાળું જ ન હોય. કારણ કે જો કોઈ એક પક્ષ ની અંદર એક્સ્ટ્રીમ મેજોરિટી આવી શકે છે ને, અને આમે છે તે અત્યારે 360 આજુબાજુ એનડીએ ના છે, 360, પણ બે તૃતીયાંશ બહુમતી જરૂર હોય તો બે તૃતીયાંશ મળી જશે લોકસભામાં, આરામથી મળી જાય. કારણ કે બધા આમ થાય પ્રેઝન્ટ નથી રહેવાના, બધા રહેતા હોય તો 365 જોઈએ, અને બધા પ્રેઝન્ટ આમ થાય નથી હોતા, બરોબર? તો 360 તો અત્યારે ઓલરેડી એનડીએ લાઈન બેઠું છે, તો લોકસભાની અંદર જ ખાલી એક ખરડો પસાર કરી દો, નાવ પૂરું મોકલી દો રાષ્ટ્રપતિને. પણ આવું ન ચાલે, એટલા માટે કોઈ એક વ્યક્તિ સર્વે સર્વા ના બની જાય, એક પક્ષ સર્વે સર્વા ના બની જાય, એટલા માટે રાજ્યસભા જરૂરી છે. અને બીજી વસ્તુ, પાર્લામેન્ટરી સિસ્ટમમાં એક ગૃહ એવું હોય કે જેનું વિસર્જન થતું હોય તો એક તો હાઉસ પરમનન્ટ રહેવું જ હશે ને. હવે આવી ગયું છે, જોવો તો. ઓકે છે. ઓકે ચલો ઓકે ઓકે ડન. હવે ક્યારેક આવતો હોય યાર ટેકનિકલ ઇશ્યુ છે, તો હવે જો આ બધી વસ્તુનો ફાયદાની સાથે નુકસાની બસ આ બધી, કે ટેકનિકલ પ્રોબ્લેમ તમારા મારા હાથમાં નથી હોતો, બરોબર ને? ઓકે ચલો ના હવે આગળ વધીએ. તો રાજ્યસભા જરૂરી શું કામ છે એની આપણે ચર્ચા કરી, કે કોઈ એક પક્ષ જે છે એ સર્વે સર્વા ના બની જાય, સર્વે સર્વા ના બની જાય એટલા માટે. બીજી વસ્તુ, ચલો અને બીજી વસ્તુ કે કોઈ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ છે એટલા માટે, પ્રતિનિધિત્વ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ છે એટલા માટે જ આપણે કાઉન્સિલ ઓફ સ્ટેટ કહેશું. તો એટલા માટે રાજ્યસભા ગૃહનું મહત્વ છે, રાજ્યસભા હોવું જોઈએ પાર્લામેન્ટરી પોલિસીની અંદર. ક્લિયર? ચલો
ના, આગળ વધીએ. ગૃહના અન્ય નામ, તો ચલો રાજ્યસભાના અન્ય નામ શું છે? તમારા તરફથી મને આન્સર મળવો જોઈએ. રાજ્યસભાના અન્ય નામ શું છે? કયા કયા નામથી આપણે રાજ્યસભાનો બીજો ઉલ્લેખ કરી શકીએ? કોમેન્ટ. રાજ્યસભાના અન્ય નામ તરીકે તો કે તમારી કોમેન્ટ લેવા કરતા તો બેટર છે હું કહી દઉં, કારણ કે કોમેન્ટ તો હું કહીશ ને પછી વાર લાગશે, થોડુંક લેગ છે એવું લાગે છે. અપર હાઉસ, વેરી ગુડ. જેને તમે કહેશો ઉપલું ગૃહ, ઉપલું ગૃહ. પછી છે કાયમી ગૃહ. પછી વેરી ગુડ. પછી કાયમી ગૃહ એટલે એને પછી સ્થાયી ગૃહ કહી શકો. આમ જો બે એક જ થઈ ગયું, સ્થાયી ગૃહ. પછી એલ્ડર્સ હાઉસ, એલ્ડર્સ હાઉસ અથવા તો તમે વડીલોનું ગૃહ કહેશો. કાયમી ગૃહ, ઉપલું ગૃહ, રાઈટ. કાઉન્સિલ ઓફ સ્ટેટ, ઓકે. પછી ઓકે, ચલો કાઉન્સિલ ઓફ સ્ટેટ. હા, એના પછી કાઉન્સિલ ઓફ સ્ટેટ નહીં, સ્ટેટ્સ, રાજ્યો. ઓકે, કાયમી ગૃહ આવી ગયું, ઉપલું ગૃહ આવી ગયું, વડીલોનું ગૃહ આવી ગયું. તો આ બધા થઈ ગયા. અને હજી એક રહી ગયું, સેકન્ડ હાઉસ અથવા તો જેને તમે કહેશો દ્વિતીય ગૃહ, સેકન્ડ હાઉસ. તો આ બધા થઈ ગયા અન્ય નામ. હવે જો અન્ય નામ ઘણી વાર તમને એમ થાય સર અન્ય નામ યાદ રાખવા જરૂરી છે, 100% જરૂરી છે. કારણ કે જરૂરી નથી કે તમને રાજ્યસભા તરીકે પૂછાય. તમને એવું પૂછાઈ ગયું કે એલ્ડર્સ હાઉસ ના સભ્યનો કાર્યકાળ જણાવો તો શું આવે? પણ પેલા એ જ ખબર હોય છે ને એલ્ડર્સ હાઉસ નો મતલબ શું થાય, તો તમે લખશો ને કે 6 વર્ષ. તમને પૂછાઈ ગયું કે સ્થાયી ગૃહની અંદર સભ્યો ની વયમર્યાદાની જોગવાઈ શું છે, તો સ્થાયી ગૃહ એટલે શું એ પેલા ખબર હોય છે. તમને પૂછાઈ જાય કે ભાઈ ઉપલા ગૃહની અંદર રાષ્ટ્રપતિ કેટલા સભ્યની નિમણૂક કરે છે, ઉપલા ગૃહ પેલા તો કોને કહેવાય એ જ નથી ખબર. અપર હાઉસ ની અંદર કેટલા નોમિનેટ કરે પ્રેસિડેન્ટ, આવું પૂછ્યું તો પેલા તો અપર હાઉસ કોને કહેવાય એ જ નથી ખબર. તો આન્સર કેમ લખશો કે 12 અને 2, સમજાય છે? એટલે પેલી વસ્તુ કે આવા જયારે પ્રશ્ન પૂછાય ને ત્યારે બે પ્રશ્નો થઈ ગયા કે ભાઈ એક ક્વેશ્ચનમાં. પેલા તો એ ખબર હોય છે કે અપર હાઉસ કયું છે, પછી યાદ આવશે કે અચ્છા હા એમાં તો 12 વ્યક્તિ નોમિનેટ થાય, સમજાય છે? હા, બ્રિટનમાં જે હાઉસ હાઉસ છે એને આપણે કહેશું હાઉસ ઓફ લોર્ડ્સ. હાઉસ ઓફ લોર્ડ્સ જે છે એ બ્રિટનમાં આવું ગૃહ છે એને આપણે હાઉસ ઓફ લોર્ડ્સ કહેશું. એટલે કે જે ભગવાનોનું ગૃહ છે. હકીકતમાં તો સીધું ગુજરાતી એવું જ થાય ને, પણ આપણે એવું કરવાનું નથી. એ તો બધા પોતાને લોર્ડ્સ જ લગાડતા હતા. તો એ થઈ ગયા અન્ય નામ. પછી સભ્ય બનવા માટેની લાયકાત, કેટલા વર્ષ જોશે? તો કે 30 વર્ષ, 30 યર્સ છે. અને અન્ય સામાન્ય લાયકાતો, અન્ય સામાન્ય લાયકાત. તો અન્ય સામાન્ય લાયકાત હું લખતો નથી, એ તમને બધાને ખબર છે. ભારતના નાગરિક, માનસિક રીતે સ્થિર ન હોવા જોઈએ, લાભનું પદ ધરાવતા ન હોવા જોઈએ, એ બધા અન્ય સામાન્ય લાયકાત થઈ ગઈ. તો એ બધી જ લાયકાત હોવી જોઈએ. અને બાકી એજ લિમિટ કેટલી છે? 30 યર્સ, 30 વર્ષની એજ લિમિટ છે. પછી સભ્યનો કાર્યકાળ તમને પૂછાય તો સભ્યનો કાર્યકાળ કેટલો આવશે? 6 વર્ષ આવશે. સભ્યનો કાર્યકાળ 6 વર્ષ છે. અને ગૃહનો કાર્યકાળ આવે તો એ કાયમી ગૃહ છે. પરંતુ પરંતુ દર બે વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થશે? 1/3, 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. ક્લિયર? છ મહિનામાં રિમ્પલ રહિત કોઈ પણ ગૃહ છે એની અંદર રાજ્યસભાના કોઈ સભ્યની પદ, જો એ તો બધા માટે 6 મહિના છે, ચાહે લોકસભા હોય, વિધાનસભા હોય કે રાજ્યસભા હોય. કોઈ પણ ગૃહની અંદર કોઈ પણ મેમ્બર રાજીનામું દે, અવસાન થાય કે કોઈ પણ કારણોસર પદ ખાલી થાય ને, તો 6 મહિનામાં ઇલેક્શન થવું ફરજિયાત છે. ક્લિયર? કમ્પલસરી ઇલેક્શન થવું જોઈએ 6 મહિનામાં, સમજાઈ ગયું? ઓકે, હવે નાવ ગૃહની વિશેષતા અને ગૃહની મર્યાદા આપણે જોશું. એ હવે આગળની સ્લાઇડમાં લઈ લઉં છું, જસ્ટ અહીંયા સમાજશે પણ નહીં. ઓકે, ચલો હું અહીંયા લખું છું રાજ્યસભાની ગૃહની વિશેષતા. ગૃહની વિશેષતા અને બીજું નીચે લખું છું ગૃહની મર્યાદા. હવે જો જે અહીંયા રાજ્યસભાની વિશેષતા છે એ લોકસભાની થઈ જશે મર્યાદા. હેલો, ચાલુ જ છે ને?
ક્લિયર છે ને બધું? ડન. ચલો, આ તો મને પાછું એવું લાગ્યું કે ભાઈ પાછું બગ આવ્યું કે શું, તમારી કોમેન્ટો નહોતી બંધ થઈ ગઈ હતી. ઓકે ડન, ઓકે ડન ડન. ચલો હવે જો, જે ગૃહની વિશેષતા હશે ને અહીંયા રાજ્યસભાની, એ લોકસભાની મર્યાદા થઈ જશે, અને અહીંયા જે મર્યાદા છે એ લોકસભાની વિશેષતા થઈ જશે. તો પેલા તો રાજ્યસભાની વિશેષતા શું છે, ચલો મને કહો. રાજ્યસભાની વિશેષતા શું છે? એવી કઈ બાબત છે કે જે ઓનલી રાજ્યસભા જ કરી શકશે, અથવા તો ત્યાંથી જ શરૂઆત થશે? તમારા તરફથી આન્સર હોય તો વધારે મજા આવશે. કોમેન્ટમાં થોડોક લેક છે પણ તેમ છતાં વેરી ગુડ. અખિલ ભારતીય સેવાનું સર્જન, અને બીજું રાજ્ય યાદી ઉપર કાયદો. રાજ્ય યાદી પર કાયદો માત્ર રાજ્યસભા જ બનાવી શકે છે. રાજ્ય યાદી ઉપર કાયદો માત્ર રાજ્યસભા જ બનાવી શકશે. હવે આ રાજ્ય યાદી ઉપરનો કાયદો ક્યારે બનાવશે? તો કે 249 મુજબ, પછી 250 મુજબ અને 252 મુજબ. આ ત્રણ આર્ટિકલ છે, ત્રણ પરિસ્થિતિ છે, આપણે સમજાવું છું. રાષ્ટ્રપતિ સોરી રાજ્યસભા જે છે એ 249 મુજબ જ્યારે સામાન્ય સિચ્યુએશન હોય, તેમ છતાં રાષ્ટ્રહિત માટે જરૂરી છે, તો 249 મુજબ બનાવશે. જ્યારે રાષ્ટ્રપતિએ કટોકટી ડિક્લેર કરેલી છે 356 ની રાજ્યની અંદર, એટલે રાષ્ટ્રપતિ શાસન છે, એવા સમયે પણ 250 મુજબ કાયદો બનાવશે રાજ્ય માટે, એ પણ રાજ્ય યાદીમાંથી બનાવી શકે. અને 352 મુજબ જ્યારે બે રાજ્યોની વિધાનસભા સંસદને રિક્વેસ્ટ કરે છે અથવા તો સંસદને કહે છે, અને બે રાજ્યો પોતાની રીતે પોતાની વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરીને સંસદને રિક્વેસ્ટ કરે કાયદો બનાવવા માટે, તો ત્રણ પરિસ્થિતિ એવી છે, ત્રણ બાબતોમાં રાજ્ય યાદી ઉપર કાયદો રાજ્યસભા બનાવી શકે. પણ શરૂઆત રાજ્યસભાથી થશે, એનું રીઝન એ છે કે રાજ્યનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ છે એટલા માટે. નાવ એના પછી છે અખિલ ભારતીય સેવાનું સર્જન. અખિલ ભારતીય સેવાનું સર્જન જે આપણે અનુચ્છેદ 312 માં છે, એ પણ કોણ કરશે? રાજ્યસભા જ કરે છે. રીઝન શું આનું? રાઈટ, ઉપરાષ્ટ્રપતિને હટાવવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં રજૂ થાય. ઓકે, જો અખિલ ભારતીય સેવા છે એનું સર્જન કરવાનું રાજ્યસભાને જ શું કામ, એનું રીઝન શું? મારે રીઝન જોઈએ. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ? આના પાછળનું કારણ શું છે કે અખિલ ભારતીય સેવાનું સર્જન રાજ્યસભાને જ કરવાનો અધિકાર, વાય શું કામ લોકસભા નહીં? ચલો મને આન્સર આપો. ઓકે, રાજ્યને અસર કરતી બાબત છે એટલા માટે. હા, રાજ્યની ઈટ મીન્સ રાજ્યને અસર કરતી બાબત ને. જો એક્ઝામ્પલ તરીકે આઈએએસ હોય, આઈપીએસ હોય કે આઈએફએસ હોય, આઈએફએસ પછી એડ કરવામાં આવી 1966 થી. પેલા શરૂઆતમાં જે હતી માત્ર બે જ હતી, આઈએએસ અને આઈપીએસ પહેલા, પછી આ 1966 માં એડ કરી છે આઈએફએસ, જેને આપણે કહેશું ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. ફોરેસ્ટ છે, ફોરેન નથી. ત્રણ અખિલ ભારતીય સેવાઓ છે, 312 અનુચ્છેદમાં આવશે. હવે જો આઈએએસ આઈપીએસ આઈએફએસ રાજ્યને અસર કરતી બાબત છે, તમને થાય સર રાજ્યને અસર કરતી બાબત કઈ રીતે? સમજો, સમજાવું. જો તમે કોઈ પણ યુપીએસસી પાસ કરો ને, અલ્ટિમેટલી તો તમે સ્ટેટ કેડરમાં જવાના, સ્ટેટ કેડરમાં જશો. તમે એક્ઝામ્પલ તરીકે સિલેક્ટ કરશો કે અમારે ગુજરાતમાં આવવું છે, અને એમથી એસપી થઈને ગુજરાતમાં આવવું વધારે મજા આવે. ના, એવું એવું નથી, એજ્યુકેટેડ પીપલ, એવું એવી જોગવાઈ નથી હો કે ફરજિયાત એજ્યુકેટેડ પીપલ રાજ્યસભામાં હશે. એજ્યુકેટેડ હાઉસ તમે રાજ્યસભાને કઈ પણ નથી શકતા. હા, તમે બુદ્ધિજીવીઓનું ગૃહ એવું કહી શકો, પણ તેમ છતાં એજ્યુકેટેડ પીપલ, એજ્યુકેટેડ હાઉસ છે ને શૈક્ષણિક ગૃહ, એ તમે વિધાન પરિષદને કહી શકો, રાજ્યસભા નહીં. વિશેષ ગૃહ તમે કહી શકો રાજ્યસભા. સપોઝ તમે યુપીએસસી પાસ કરો તો તમારો પહેલી પ્રેફરન્સ ગુજરાત હોય, બીજો પ્રેફરન્સ કદાચ મહારાષ્ટ્ર હોય, ત્રીજો પ્રેફરન્સ કદાચ રાજસ્થાન હશે, બરોબર. જરૂરી નથી ગુજરાત મળે, ગુજરાત મળે તો વધારે મજા આવે, એસપી થઈને ગુજરાત આવવાની મજા અલગ હોય.
એ તો જો કે ગુજરાતમાં ગુજરાતમાં કરતા પણ તમારા જિલ્લામાં તમે પીએસઆઈ થઈને આવો તો એની મજા અલગ હોય. પણ જસ્ટ એક વાત થાય છે, સ્ટેટ કેડર ડિસાઈડ થતી હોય. સપોઝ સ્ટેટ કેડર તરીકે તમે ગુજરાતના નથી અને હવે તમે મહારાષ્ટ્ર જશો તો તમે મહારાષ્ટ્રની કાયદો વ્યવસ્થાને અસર કરતી વ્યક્તિ થઈ ગયા ને. એક્ઝામ્પલ તરીકે તમે મહારાષ્ટ્રના આઈપીએસ અધિકારી છો અને તમે અહીંયા એમ વિચારો કે હું અહીંયા ડ્રિંક કરતા વ્યક્તિઓને પકડું તો ના પકડવાના હોય, કારણ કે મહારાષ્ટ્રમાં પ્રોહિબિશન એક્ટ નથી. મહારાષ્ટ્રમાં પ્રોહિબિશન એક્ટ નથી, તમારી આઈડિયોલોજી જે હોય, તમે જે જગ્યાએ હતા ગુજરાતમાં અહીંયા પ્રોહિબિશન એક્ટ હતો એનાથી કોઈ ફરક નથી પડતો. અહીંયા નથી એટલે અહીંયા નથી અરેસ્ટ કરવાનું, સમજાય છે? ગૌ હત્યા પ્રતિબંધ એક્ટ જે છે એ કેરળમાં ન હોય. હવે તમે કેરળમાં જાઓ તમને એમ લાગે કે આ ગાયોની હત્યા થાય છે, આ બધાને અરેસ્ટ કરીને જેલમાં પૂરી દો, અરે કાયદો નથી તો ક્યાંથી પૂરશો? જસ્ટ કહેવાનો મતલબ. ઓકે, હા, કેડર પ્રમાણે પોસ્ટિંગ મળે એ સાચી વાત, પણ હું તમને શું સમજાવવા માંગુ છું કે તમે જે કેડરમાં ગયા, સપોઝ એ તો ગુજરાત કેડર તમને મળે તો મળે, પહેલી પ્રાયોરિટી આપી હોય, સારા રેન્ક ઉપર હોય તો મળી જશે, નહીં મળે તો મહારાષ્ટ્ર જશે ને, અને પછી એના પછી તમે સિલેક્ટ કર્યો છે રાજસ્થાન મળશે. હવે રાજસ્થાનમાં ગૌ હત્યા પ્રતિબંધ એક્ટ નથી તો અહીંયા તમે કોઈને અરેસ્ટ નથી કરી શકતા, અને અહીંયા જે કાયદો હશે એ મુજબ ચાલવું પડશે ને. જસ્ટ કહેવાનો મતલબ એ છે કે તમે એસપી તરીકે હોય કે ડીએમ તરીકે હોય, તમે રાજ્યની કાયદો વ્યવસ્થાને અસર કરતી વ્યક્તિ છો અને અલ્ટિમેટલી તમારે ડિસાઇડ રાજ્યની નીતિ મુજબ કરવાનું છે, નહીં કે તમારા રાજ્યમાં શું હતું એના આધારે. સમજાઈ ગયું? ક્લિયર? હવે સમજાણું? કાયદો ડીપીએસપી મુજબ છે, પણ હું તમને એમ કહું છું કે રાજ્યને અસર કરતી બાબત થાય કે નહીં એસપી ને ડીએમ, જે પોલિસી બનાવેલી છે એ તો ગૌ હત્યા પ્રતિબંધ એક્ટ બનાવશે રાજ્યની માર્ગદર્શક સિદ્ધાંતો મુજબ, પણ એ લાગુ કોણ કરાવવાના છે? અલ્ટિમેટલી એને એક્ઝિક્યુટ કોણ કરશે? એસપી, ડીએમ, કલેક્ટર, જે સત્તામાં છે, જે પાવરમાં છે. હવે અહીંયા સ્થાનિક ના હોય, કેરળના કોઈ એસપી અહીંયા આવ્યા, હવે કેરળની અંદર તો બીફ કલ્ચર છે, અથવા તો કેરળની અંદર તો એ ટાઈપનું કલ્ચર છે કે અહીંયા કોઈ ફરક નથી પડવાનો, તો એની કલ્ચર ને એની ટાઈપ્સ ને અહીંયા જોવ હોય, પણ કેરળનો કોઈ વ્યક્તિને ગુજરાત કેડરની આઈપીએસ અધિકારી તરીકે આવ્યા છે તો એને અહીંયા ગૌ હત્યા પ્રતિબંધ એક્ટે ઇમ્પ્લિમેન્ટ કરવો પડશે એનું કલ્ચર જે હોય. સમજાય છે હું શું સમજાવવા માંગુ છું? એને અહીંયા પકડવા પડશે, એ પોતાની આઈડિયોલોજી મુજબ ચાલે નહીં ચાલે ને, કે ભાઈ અમારા ગામમાં તો બધું છૂટછાટ ને અમારા ગામમાં તો આ બધું નેચરલ છે. ના, અહીંયા નેચરલ ભલે હોય, અહીંયા કાયદો છે. અને એ જ વસ્તુ સેમ બસ વસ્તુ બને કેરળની અંદર. તમે આઈપીએસ અધિકારી તરીકે કેરળ ગયા, તમને કદાચ ના ગમે એ વસ્તુ, ત્યાં તો ખુલ્લેઆમ બધી વસ્તુ થાય છે, બરોબર, અથવા તો કોઈ પણ વસ્તુ થતી હોય, તો તમે અહીંયા એવું વિચારશો કે ભાઈ આ વસ્તુ તો ન થવી જોઈએ, અમારે તો અહીંયા અમારા રાજ્યની અંદર તો કાયદેસરનો પ્રતિબંધ હતો આના ઉપર, હવે આપણા રાજ્યમાં છે અહીંયા નથી ને, તો અહીંયા તમે આઈપીએસ તરીકે છો અને એસપી છો, તમારે અહીંયાના કાનૂન ફોલો કરીને લાગુ કરાવવાના, તમારા ઘરની આઈડિયોલોજી અહીંયા નથી લગાવવાની. સમજાય છે? હવે તો સ્ટેટ કેડરને અસર કરતી વ્યક્તિ છે અને એટલા માટે સ્ટેટ કેડર તરીકે જ એને પોતાનો રોલ નિભાવવાનો છે. પોતાના રાજ્યમાં શું હતું, પોતાના રાજ્યમાં કેવા કાયદા છે, કોઈ ફરક નથી પડતો. ક્લિયર છે? હવે એટલે રાજ્યને અસર કરતી બાબત હોય, જો વન પર્યાવરણ એક્ટે રાજ્ય વાઇઝ અલગ હોઈ શકે કે નહીં? ગુજરાતના રાજ્ય વાઇઝ અલગ હશે કે નહીં વન પર્યાવરણ એક્ટ કાયદો, મતલબ જંગલના કાયદાઓ, તો એ મુજબ ચાલુ પડશે. સમજાઈ ગયું? ક્લિયર છે? હવે હા, અલગ અલગ કાયદાઓ હોય એટલે અલગ અલગ કાયદાઓ મુજબ એને જળવું પડશે, એને એ મુજબ ચાલવું પડશે, બીકોઝ એ સિસ્ટમનો પાર્ટ થશે. પણ અન્ય રાજ્યની વ્યક્તિને સિસ્ટમનો પાર્ટ કરવો, ઇટ્સ કોલ્ડ રાજ્યને અસર કરતી સબ્જેક્ટ, રાજ્યને અસર કરતી વસ્તુ થઈ ગઈ. એટલા માટે અખિલ ભારતીય સેવાનું સર્જન કરવામાં રાજ્યસભાનો રોલ હોવો જરૂરી છે. સમજાણું? રીઝન ક્લિયર હોવું જોઈએ, રીઝન ખબર હશે ને તો ગોખવું નહીં પડે. ઓકે છે? બાકી હું તો તમને શુભેચ્છા આપું કે તમે એસપી ને આઈપીએસ થઈને ગુજરાતમાં જાઓ, બરાબર, કારણ કે એ કઈક મજા અલગ છે. પણ તેમ છતાં ના મળે તો રાજસ્થાન જાઓ, મહારાષ્ટ્રમાં જાઓ, ત્યાં તમારી છાપ છોડો, બીજું શું હોય. હાવ એના પછી આગળ વધીએ મર્યાદામાં. ગૃહની મર્યાદા શું છે? તો મર્યાદા અગેન એ હશે કે જે લોકસભાની વિશેષતા હોય, તો લોકસભામાં નાણાં ખરડો રજૂ થશે, લોકસભામાં જ બજેટ રજૂ થશે, તો એ રાજ્યસભાની મર્યાદા થઈ ગઈ. મર્યાદા એટલે કે અનુચ્છેદ 110, અનુચ્છેદ 110 મુજબનો જે નાણાં ખરડો છે
નાણા ખરડો જેને આપણે કહેશું મની બિલ. મની બિલ જે છે એ ઓનલી માત્ર ક્યાં રજૂ થશે? લોકસભામાં રજૂ થશે, એટલે કે રાજ્યસભામાં રજૂ થતો નથી. અને બીજું, રાજ્યસભાએ 14 દિવસમાં પાસ કરવો જ પડશે. જો પાસ ન થાય તો ઓટોમેટિક પાસ થયેલો ગણવાનો. ઓકે, મતલબ જો રાજ્ય નાણા ખરડો જે છે ને, નાણા ખરડો એ રાજ્યસભાની મર્યાદાનો હિસ્સો થઈ ગયો. મતલબ કે 14 દિવસની અંદર રાજ્યસભાની અંદર ફરજિયાત એ બિલ પાસ થવું જ જોઈએ, એ એની લિમિટેશન આવી ગઈ ને, કે 14 દિવસમાં પાસ નહીં થાય તો ઓટોમેટિક રદ થયેલું ગણાશે. ક્લિયર છે? હજી એક આગળની વાત, અનુચ્છેદ 112 મુજબનું વાર્ષિક નાણાકીય નિવેદન. વાર્ષિક નાણાકીય નિવેદન છે એ ઓનલી ક્યાં રજૂ થશે? લોકસભામાં, એટલે કે રાજ્યસભામાં પહેલા રજૂ થશે નહીં. તો અગેન આ શું થઈ ગઈ? મર્યાદા. એટલે રાજ્યસભાની બે મર્યાદાઓ ધ્યાન રાખજો ખાસ, એક નાણા ખરડા બાબતે અને એક બજેટ બાબતે, કે જે બંને વસ્તુ લોકસભાની વિશેષતા છે, એટલે ઓટોમેટિક રાજ્યસભાની શું થઈ ગઈ છે? મર્યાદા. ક્લિયર? વિભા પટેલ, હવે એ ટોપિક છે ને બાકી છે, એ આપણે અલગથી કરશું જયારે હું તમને પ્રોસેસ ઓફ બિલ સમજાવીશ ને, ખરડા પ્રક્રિયા. ત્યારે નોટ ઓનલી જસ્ટ એક મની બિલ, ઓર્ડિનરી બિલ આપણે જેને કહીએ, સામાન્ય ખરડો, મની બિલ, ફાઈનાન્શિયલ બિલ, કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ, એનો આખો અલગથી 2 કલાકનો લેક્ચર લેવો પડશે. એક તમને હું 5 મિનિટમાં નહીં સમજાવી શકું કે મની બિલ અને ફાઈનાન્શિયલ બિલ વચ્ચે શું ફરક છે. સમજાઈ ગયું? ના રિમ્પલ રોહિત, એવું નથી. જસ્ટ બીકોઝ સ્ટેટ સબ્જેક્ટ છે, કાયદો અને વ્યવસ્થા રાજ્યનો સબ્જેક્ટ છે, રાજ્ય પોતાની રીતે ડિસાઇડ કરી શકે. ઓકે, એ તો ડીપીએસપી મુજબ, રાજ્યની પોલિસી મુજબ રાજ્યએ નક્કી કરવાનું છે. ઓકે વિભા પટેલ, હું એ ક્લિયર કરાવવાનો છું, બટ એ હજી આપણે નાણાકીય ખરડો, મની બિલ ને બધું ડિટેલમાં ભણશું. જસ્ટ બીકોઝ એટલા માટે કે હું તમને 5 કે 10 મિનિટમાં એક્સપ્લેન નહીં કરી શકું, એના માટે ઘણા બધા એક્ઝામ્પલ લેવા પડશે, મની બિલ તરીકેના અને ફાઇનાન્શિયલ બિલ તરીકેના, પછી તમને ક્લિયર થશે. ઓકે, એટલે એનો આખો અલગથી લેક્ચર હશે 2-2.5 કલાકનો, ત્યારે આપણે ભણશું. ઓટોમેટિકલી પાસ એટલે લિમિટેશન છે, 14 દિવસમાં એને પાસ કરવો જ કરે, ન કરવો હોય ઓટોમેટિકલી પાસ જ ગણાશે, એટલે લિમિટેશન થઈ ગઈ. એટલે રાજ્યસભાને એમાં એટલી બધી સત્તા નથી આપી. એનું કારણ છે ઘણી બધી વખત પોલિટિક્સના કારણે મહત્વનું જે મની બિલ છે ને એ અટકી પડે, એટલા માટે. બીજી બધી વસ્તુ હજી ઓકે. સમજાઈ ગયું? ઘણી બધી વસ્તુ મની બિલ તરીકે, ચલો બીજી બધી વસ્તુ હોય તો ઓકે, પણ હવે મની બિલ એટલે ફાઇનાન્શિયલ સિચ્યુએશન થઈ ગઈ. હવે એમાં ટેક્સ રિફોર્મ કર્યા હોય, એમાં કોઈ લેતી દે કર અને લેતી દેતીની વાત છે, સંચિત નિધિમાં ફેરફાર કરવાની વાત છે, કોન્સોલિડેટેડ ફંડમાં ફેરફાર કરવાની જેને આપણે વાત કહીએ, કે પછી આકસ્મિક નિધિમાં ફેરફાર કરવા હોય, તો એ બધું નાણા ખરડા તરીકે સબમિટ થતું હોય, બિલ રજૂ થતું હોય. હવે નાણા ખરડાની અંદર રાજ્યસભા એને કોઈ પણ પોલિટિકલ રીઝન થી અટકાવે તો પછી દેશની ઇકોનોમી ઉપર બહુ મોટી અસર પડે, એટલા માટે રાજ્યસભાને એટલા બધા પાવર નથી દેવાની જરૂર. અને રહી વાત લોકસભાની, તો લોકસભામાં સરકાર છે, સરકારની રિસ્પોન્સિબિલિટી છે, સરકાર ક્લિયર કરી દેશે. સમજાઈ ગયું? ક્લિયર છે? એટલા માટે રાજ્યસભાને એટલો બધો પાવર ના હોય, એટલે 14 દિવસમાં પાસ કરવું પડે, જો નથી કરતા તો ઓટોમેટિકલી પાસ છે. ક્લિયર? હજી જો હું તમને એમ કહું છું કે નાણા ખરડો શું છે, નાણાકીય ખરડો શું છે, બરોબર, ઓર્ડિનરી બિલ શું છે, એ તો હજી ડિટેલમાં ભણવાનું છે. આ જસ્ટ ખાલી આપણે પોઈન્ટ જોઈએ છીએ, વિશેષતા અને મર્યાદાના. બાકી તમારા જે પણ હજી ડાઉટ્સ હોય રાખો તમે, આપણે અલગથી આખો 2 કલાકનો લેક્ચર લેશું, ત્યારે તમારા બધા ડાઉટ ક્લિયર કરવા દઈશ. ઓકે, ના મોકલી શકે પ્રશાંતભાઈ. ઓકે, જસ્ટ બીકોઝ આમે રાષ્ટ્રપતિની તો પૂર્વ મંજૂરી છે, પીએસઆઈ ના ફોર્મ ભરાવાનું ચાલુ છે. શું ક્યારે ભરાશે? પૂરું થઈ જશે 26 તારીખે.
ભરી નાખજો. અરે પીએસઆઈ ના ફોર્મ પૂરું થશે, ભરાવાનું ચાલુ નહીં. વીસ છે કે 26 છે? આ તો 20 તારીખ હોય તો આજે કેટલી થઈ ગઈ? 18 તો થઈ ગઈ, 2 દિવસ છે, ભર નાખો ભાઈ. ઓકે ચલો હવે આગળ વધીએ. રાજ્યસભા વિશેની બીજી માહિતી, તો રાજ્યસભાની હાલની કુલ સભ્ય સંખ્યા કેટલી છે? તો કુલ સભ્ય સંખ્યા જે છે એ છે અત્યારે 250. કુલ સભ્ય સંખ્યા 250 છે, પરંતુ હાલમાં કેટલા છે? હાલમાં છે 245. આ 245 છે એમાં નોમિનેટ એટલે કે નિમણૂક થતા કેટલા છે? નિમણૂક કેટલાની થશે? તો કે 12 વ્યક્તિની. આ 12 કોણ હશે? તો કે વિશેષ વ્યક્તિઓ. વિશેષ વ્યક્તિ એટલે કે કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજ સેવા. તો એનો મતલબ કે ચૂંટાયેલા કેટલા થઈ ગયા? 233. આ 233 ટોટલ થઈ ગયા. આ 233 ની અંદર થી યુટી માં એટલે કે યુનિયન ટેરેટરી અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશોની બેઠક કેટલી છે? હાલમાં યુટી માં કેટલા રાજ્યસભાની બેઠક છે મને કોણ કહેશે? એંગ્લો ઇન્ડિયન નિક નો થાય, કેપ્ટન જેક સ્પેરો થઈ ભાઈ પટેલ ને આઈ થિંક કેપ્ટન જેક્સ જેક સ્પેરો એટલે મતલબ નામે એવા રાખો તમે. યાર મુસ્તફા કુરેશી 4 નથી, નથી 4 નથી, મહાવીરસિંહ નથી 4 નથી, આન્સર નથી મળ્યો હજી મને. યુટી માંથી 4 નથી ના, જેને પેલા ફોર્મ ભર્યા એ નથી ભરવાનું. વેરી ગુડ. 8 છે હાલમાં, કેટલી છે? 8 ગણાવું જો. દિલ્હીની અંદર 3, પોંડુચેરી માંથી 1 અને જમ્મુ એન્ડ કાશ્મીર યુટી થઈ ગયું. ભાઈ ક્યાં જશે? યુટી તરીકે રજીસ્ટર થાય ના, 8 થઈ ગયા. ઓકે 8 આવશે, 8. અને જો સ્ટેટ તરીકેની જે આવશે એ સ્ટેટ તરીકેની કેટલી થશે? 225. એટલે ટોટલ કેટલી થઈ ગઈ? આ રાજ્યમાંથી છે. ઓકે ના, 12 પાસ ન ચાલે હો પીએસઆઈ માં ગ્રેજ્યુએશન. ઓકે ચલો, જો હવે તમને કદાચ પૂછાય ને કે યુનિયન ટેરેટરી માંથી કેટલી હશે, તો તમે 8 લખજો ભાઈ, 4 નથી અત્યારે. હા 4 જમ્મુ કાશ્મીર ની. ઓકે હા, એંગ્લો ઇન્ડિયન લોકસભામાં હશે. હવે જો એક વસ્તુ સમજો કે યુનિયન ટેરેટરી માંથી રાજ્યસભાની સીટ હોવા પાછળનો મતલબ શું છે? તો બીજો કઈ નહીં ભાઈ, એને વિધાનસભા હોય ને એટલા માટે. જેને વિધાનસભા હોય ને એને રાજ્યસભાની બેઠક અલોટ કરી શકાય. એનું રીઝન કહું તમને, એની ચૂંટણી ક્યાંથી થશે? વિધાનસભામાંથી ને. વિધાનસભા છે ને, ક્યાંથી ચૂંટણી થાય? ઓકે એટલે વિધાનસભા હોવી ફરજિયાત છે, રાઈટ. 225 છે તમે સ્ટેટ ની કહી શકો, પ્લસ 8 છે યુટી ની કહી શકો અને 12 નોમિનેટ, એવી રીતે કહેશો તો હાલમાં થઈ જશે 245. ક્લિયર? હવે તો એ રાજ્યસભાનું જે સ્ટ્રક્ચર છે એ મેં તમને કહી દીધું કે રાજ્યસભાની અંદર કઈ રીતના એનું સ્ટ્રક્ચર એટલે મતલબ સીટો કઈ રીતના હશે. એટલે જો આ પ્રશ્ન કદાચ તમને હજી પૂછાઈ જાય ને તો પણ અત્યારે 8 જ આવશે, 8 તો થઈ જ ગઈ. ભલે કદાચ તમને એમ હોય કે સર અત્યારે 8 સીટમાંથી 4 તો વેકેન્ટ છે ને, જમ્મુ કાશ્મીર ની ક્યાં છે? કારણ કે વિધાનસભા તો છે નહીં. સાચી વાત છે, પણ સીટ અલોટ થયેલી છે ને તો ગણવાની. એવું તમે ડિસાઈડ કરી જાઓ તો તમારા પરીક્ષા ટાઈમે કેટલી સીટ વેકેન્ટ હશે તમને ક્યાં ખબર? તો એ તો ઘણી બધી વેકેન્ટ હોય, એવું જરૂરી નથી. સમજાય છે? તમારી એક્ઝામ સમયે ઘણી બધી સીટો ખાલી હશે, વચ્ચે પેટા ચૂંટણી આવી હોય ન આવી હોય, તમે એક્ઝામ દેવા જાવ પેલા બે કોઈ રાજ્યસભાના બે મેમ્બર છે એની સીટ ખાલી થઈ હોય, એ નથી ગણવાનું આપણે. એવું તમે લોકસભામાં કહી શકો કે લોકસભાની અંદર જે છે એ ટોટલ ચૂંટાયેલા આટલા છે અને હાલમાં આટલી સંખ્યાઓ છે, કદાચ તમે કહી શકો. બાકી રાજ્યસભાની અંદર તો શું અને લોકસભામાં તે વચ્ચે તમને એ રીતનું તો નથી પૂછવાના હતા, હાલમાં કેટલી. લોકસભામાં તમને હાલમાં પૂછે તો હાલમાં તો એટલી જ આવશે 545. એમાં પાછા ચૂંટાયેલા તમે કહેતા હોય તો 543 આવશે.
એની અંદર પાછા સ્ટેટની જે છે એ છે 530, 20 છે એ યુટીની છે અને 2 એંગ્લો ઇન્ડિયનની. એ એંગ્લો ઇન્ડિયનની મેં તમને અહીંયા કીધી, બાકી આમાં એ નહીં આવે, સમજાઈ ગયું. એની અંદરથી પાછી અત્યારે વાત કરીએ તો અત્યારે અને 19 અલોટ થયેલી છે સ્ટેટની, યુટીની, એટલે એક અહીંયા ખાલી છે, સોરી અહીંયા 6 ખાલી છે અને એક યુટીમાં ખાલી છે, ટોટલ 7 બેઠકો ખાલી છે. ઓકે, પાછું બોર્ડ ચાલુ થઈ ગયું, બગ આવે છે ને. ચાલુ કન્ટિન્યુ છે કે બગ પ્રોબ્લેમ છે? ક્લિયર છે બધું? તમને એકવાર કોમેન્ટ કરીને કહી દો તો ફટાફટ. મારી કોમેન્ટ વિઝેબલ નથી, વેઇટ એક મિનિટ, હું રિફ્રેશ કરું. ઓકે ચલો, નાઉ ક્લિયર. ઓકે ઓકે ઓકે, ડન. સર યુટીની લોકસભામાં 19 આવે ને? હા, અત્યારે 19 ગણશું, અત્યારે આપણે યુટીમાં 19 ગણશું. એક ખાલી છે અને રાજ્યની 6 છે, એમાં 524 છે, એમાં 6 ખાલી છે, ટોટલ 7. ક્લિયર? હા, હવે એના પછી આગળ વધીએ તો રાજ્યસભાના જે સભાપતિની વાત છે એ. તો સભાપતિ આમ જોવો તો આપણે ઉપરાષ્ટ્રપતિમાં ભણી લીધું હતું, પણ તેમ છતાં જસ્ટ જોઈ લઈએ. રાજ્યસભાનું સંચાલન કોણ કરશે? તો કે સભાપતિ. હવે સભાપતિ હશે કોણ? તો કે આર્ટિકલ 64 મુજબ ઉપરાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ જે છે એ જ રાજ્યસભાના સભાપતિ હશે. બીજું એક વસ્તુ રહી ગઈ, કોરમ. ગૃહની કોરમ શું છે? રાજ્યસભાની કોરમ શું છે? કોરમ એટલે ઓછામાં ઓછી સંખ્યા, અથવા તો ગણ પૂરતી, જમે જેને કહેશો. રાજ્યસભાની ગણ પૂરતી શું છે? કોરમનો મતલબ થાય ગણ પૂરતી, ઓછામાં ઓછા કેટલા મેમ્બર હોવા જોઈએ કે જેથી કરીને ગૃહની કાર્યવાહી શરૂ કરી શકાય. સંસદમાં ટોટલ તમે 14 કહી શકો, હવે 12, પેલા 14 હતા કારણ કે 2 એંગ્લો ઇન્ડિયન નીકળી ગયું. વેરી ગુડ, તમે કા બોલો 1/10, એટલે 1/10 બોલો, અથવા તો તમે બોલો 25, બંને એક જ છે. જો 1/10 નો મતલબ એ કે ટોટલ મેમ્બર 250 છે, એના 1/10 થાય, અને અથવા તો તમે એનું એક્ઝેક્ટ કેલ્ક્યુલેટ કરીને આંકડો આપી દો કે ભાઈ 25 હોવા જોઈએ, સમજાઈ ગયું. એનું કારણ એ હોય છે, પૂજા સુંદરવાક, એનું કારણ એ હોય છે કે જીપીએસસી માં જયારે ક્વેશ્ચન આવે ને ત્યારે સીધા વન લાઇનર નથી હોતા, એ તમને આખું સમજેલા હોય ને તો જ આવડે. અને બીજી વસ્તુ કે એમાં છે ને ટ્રાન્સલેશન કરે છે ઓથેન્ટિક સોર્સ જે ઇંગ્લિશમાં છે, લાઈક લક્ષ્મીકાંત એન્ડ બાસુ, એટલે એનું સીધે સીધું ટ્રાન્સલેશન ગુજરાતીમાં સરળ ભાષામાં નથી થતું, બંધારણીય લેંગ્વેજમાં ટ્રાન્સલેશન થતું હોય છે. એટલા માટે એની અંદર બાબતો છે ને પ્રતિબંધકની જગ્યાએ નિવારક લખેલું હોય, નિવારક અટકાયત. હવે નિવારક અટકાયત તમને ના ખબર હોય તો ખબર ના પડે, કારણ કે આપણે પ્રતિબંધક તરીકે સમજ્યા હોય. તમને ટ્રિબ્યુનલ નું કદાચ એક્ઝેક્ટ ગુજરાતી ટ્રાન્સલેટ કરીને અર્ધ ન્યાયિક સંસ્થા નો આપે, તમને આપે લવાદ પંચ, તો લવાદ પંચ ખબર ના હોય. બસ આવા બધા વર્ડ ના કારણે થોડીક તકલીફ પડતી હોય છે જીપીએસસી ક્લાસ 1-2 માં કોઈ ના ક્વેશ્ચન માં. હવે આ પ્રોબ્લેમ નો થાય ને એનું એક જ સમાધાન છે, મેક્સિમમ મોક ટેસ્ટ, મેક્સિમમ પેપર તમારે સોલ્વ કરવાનું, સમજાણું. જેટલા પેપર તમે સોલ્વ કરશો એટલું તમને આઈડિયા આવશે, બાકી બીજો કોઈ એનો ઓપ્શન છે નહીં. ઓકે, અને બાકી થોડુંક જો જીપીએસસી માં રહેવાનું ને, જીપીએસસી માં તમને પોલિટીના 40 પૂછાય, 40-40 આવડે એવું તો થવાનું નથી, કારણ કે જો એવું થાય તો 400 માંથી 115 નું કટ ઓફ નો અટકે, તો બધાને 200-250 ઉપર માર્ક્સ આવતા હોય, સમજાય છે.
હા એ થાય ને, એનું રીઝન એક જ છે કે આપણે મેક્સિમમ મોક ટેસ્ટ આપી પડશે. જો એવું ન થતું હોત ને તો 400 માંથી 115 નું કટઓફ ન હોય. આ 115 નો મતલબ તમે શું સમજો છો? 27-28% નું કટઓફ થયું. આ ખાલી 27-28 માર્ક્સ લેવાના રહ્યા 100 માંથી. હા એટલે જસ્ટ કહેવાનો મતલબ એ છે કે તમારે મેક્સિમમ મોક ટેસ્ટ આપવી પડે. બાકી નકર કોકને આપણે એમ કહીએ ને કે જીપીએસસી માં ખાલી 400 માંથી 115 લેવાના હોય તો તમે જીપીએસસી પાસ થઈ જાવ. એટલે તલાટી ની તૈયારી મૂકી દઈએ કે બસ 400 માંથી ખાલી 115 જ, ખાલી 115, 400 માંથી તો આ જ કરાય ને. ના ભાઈ, ન કરાય, એમ નથી આવતા. હોય તમને બધાનો વેમ છે. ચલો હા એ એ થાય એવું. ચલો ના આગળ નકર. હા ઘણા બધાને વેમ હોય કે 400 માંથી ખાલી 115 લેવાના. હા એવું એવું જ છે. હજી તમને કહું, પીઆઈ ની અંદર 300 માંથી ખાલી 103 હતા, ખાલી 103 300 માંથી, બરોબર. અને અહીંયા તમે જુઓ 400 માંથી 115. પણ એવું નથી ભાઈ, લાગે તમને પોલિટીના 40 માંથી પેલા તો 15 પ્રશ્નોમાં તો ખાલી છે ને ક્વેશ્ચન ન સમજાય. આન્સર આપવાની તો પછીની વાત રહે, ક્વેશ્ચન નહીં સમજાય. ચલો નાવ આગળ વધીએ. હવે એનું રીઝન એ છે કે એ તમે ખાલી સમજ્યા પછી સીધા પરીક્ષામાં ઉતરો ને, એ હું તમને એક એક ગેરંટીથી કહું, ઈમાનદારીથી મને કહેજો. અત્યારે તમે 70 જણા લાવ્યો છો, ઈમાનદારીથી કહેજો, નતર હું સમ દઈશ. ઈમાનદારીથી મને કહો કે આમાંથી એવા કેટલા વિદ્યાર્થીઓ છે કે જે કોઈ પણ પરીક્ષા આપે એ પેલા ઘરે, કહું છો ઘરે, ક્લાસમાં નહીં, ઘરે 15 ક્વેશ્ચન પેપર પોતાની રીતે મોક ટેસ્ટ અથવા તો ડેમો જેને આપણે કહીએ અથવા તો પ્રેક્ટિસ પેપર ની પ્રેક્ટિસ કરીને પછી એક્ઝામ આપે છે ઈમાનદારીથી. 15 પેપર ઘરે આપ્યા હોય કોઈ પણ એક્ઝામ દિયા પેલા એવા કેટલા વિદ્યાર્થીઓ છે? કોઈ આમાંથી છે તો એવું કહેજો કે હા હું છું એમ. એક કે બે નીકળે તો નીકળ્યો, ઈમાનદારીથી કહેજો થોડુંક. 15 પ્રશ્નો ઘરે તમારી રીતે તમે કોઈ મોક ટેસ્ટ આપતા હોય ને પેલા આપતા હોય એવું. એક થી બે નીકળશે વધીને. રાઈટ, તો હવે તમે બધા સ્વીકારો કે તમે કેવડી મોટી ભૂલ કરો છો. ગુજરાતના દરેક એસ્પિરન્ટ સૌથી મોટું બ્લન્ડર કરતા હોય ને તો એ આ જ છે. આ પહેલું બ્લન્ડર, સૌથી મોટી ભૂલ, સૌથી મોટી એરર, સૌથી મોટી મિસ્ટેક, તમે જે કયો નહીં બધું. જસ્ટ ઇમેજિન કરો યાર, હું તમને, હું ઓફલાઈન બેચમાં તો બધાને આ સમજાવતો હોઉં છું, તમને પણ બધાને હવે વાત નીકળી જાય તો કહી દઉં, 2 મિનિટ ડાયવર્ટ નથી થવું ટોપિક ની બહાર, પણ એક સજેશન મારું કે તમે કેવડી મોટી ભૂલ કરો છો. તમે 10મા ધોરણમાં અને 12મા ધોરણની અંદર એક એક મહિનો પેપર લખાતા, પરાણે લખાયા હતા તમને સ્કૂલમાં, ચાહે પ્રાઇવેટમાં હોય ગવર્મેન્ટમાં હોય, એક એક મહિનો તમે ક્વેશ્ચન પેપર લખેલા છે બોર્ડની એક્ઝામ પહેલા, છાપતા હતા પેપર. આનાથી તમે પાસ થયા કે ન થયા તો પછીની વાત છે, પેલા તો પેપર ટાઈમે પૂરું કરી શકતા હતા. અને રીઝન આ જ હતું કે તમે એક મહિનો મેક્સિમમ પેપર એટેમ્પ્ટ કર્યા હતા, લખ્યા હતા. અને એમાં તમે પ્રાઇવેટમાં હોય તો તમને એક પેપર ઘરે આપે ને એક અહીંયા લખવાનું, અને એક ક્લાસનું અલગથી હોય, એટલે 3-3 પેપર લખવા પડ્યા છે 12મા 10મા બધાએ કર્યું છે. જેટલા લાઈવ છો ને બધાએ 10મા ધોરણની અંદર અને 12મા ધોરણની અંદર. તો જસ્ટ ઇમેજિન કરો, જે વસ્તુ ત્યારે કરી હતી એવું આપણે અત્યારે શું કામ નથી કરતું. બીજી વસ્તુ તમને કહું, વિરાટ કોહલી છે ને, એને મેચમાં ઉતરા પહેલા નેટ પ્રેક્ટિસ કરવી પડે છે. નેટ પ્રેક્ટિસ વાત દૂર નહીં રહી, ઇન ફોર્મ છે ને, પૂરેપૂરા ફોર્મમાં હોય છે ને વિરાટ કોહલી. લગભગ 4 માંથી 1 સેન્ચુરી મારે છે, 5 મેચમાંથી 1 સેન્ચુરી મારે છે. તેમ છતાં જયારે મેચ હોય છે ત્યારે નેટ પ્રેક્ટિસ કરવી પડે. ઇવન જયારે અલગ વિદેશમાં જવાના હોય, અહીંયા પીચ અલગ હોય, તો ઓલા બુમરા પાસે એ હાઈટ ઉપર ટેબલ ઉપર ચડાવીને બોલ ફેંકાવડાવે છે, ભાઈ અહીંયા બાઉન્સર આવવાના છે તો હજી થોડીક હાઈટ ઉપરથી બોલ નાખ. જયારે આપણે ઈડન ગાર્ડન ની અંદર ડે નાઇટ ટેસ્ટ રમાવાનો હતો, તો એ ડે નાઇટ ટેસ્ટ વખતે પિંક બોલ માંથી પહેલી વખત એની સામે પિંક બોલ આવવાનો હતો ને,
તો એક મહિનો અગાઉ રાત્રે આખી ટીમ પ્રેક્ટિસ કરતી હતી. શું કામ? તો કે એની લાઈફમાં પહેલા એવા એવું વખત થવાનું છે કે એને રાત્રે પિંક બોલમાં રમવાનું છે, જે એને જીવનમાં ક્યારે નથી રમ્યા. તો ભાઈ એને પ્રેક્ટિસ કરવી પડે, મેચ રમવા પહેલા પ્રેક્ટિસ કરવી પડે. આપણે 10મામાં 12મામાં પ્રેક્ટિસ કરી હતી તો આપણે આવડી મોટી ભૂલ કેમ કરી છે? કે વિધાઉટ પ્રેક્ટિસ સીધે સીધી તૈયારીની સાથે સીધા જ એક્ઝામ સેન્ટરમાં પેપર લખવાનું, આ સૌથી મોટી ભૂલ છે. આપણા આખા ગુજરાતમાં હું છે ને 1 ટકો બોલવામાં અચકાવું છું કે 1 ટકો વિદ્યાર્થી એ નહીં હોય. 1 ટકો કહું છું, ખાલી 1 ટકો. જેટલા ફોર્મ ભરે એમાંથી 1 ટકો નથી હોતા કે જે ઘરે ઘરે કહું છું, ક્લાસમાં કરાવતો એ તો પરાણે થઈ ગયું. ઘરે ઈમાનદારીથી 15 પેપર મોક ટેસ્ટ આપીને એક્ઝામ દેવા જતા હોય ને, એવું 1 ટકો નથી. આ વાસ્તવિકતા છે, સમજાય છે? અને તમે આ નથી કરતા, બસ એ જ કારણ છે કે અહીંયા યાદ નથી આવતું, અહીંયા ભૂલ થાય છે, અહીંયા ઓપ્શન આડા અવડા ટીક થઈ જાય છે. 42મો પ્રશ્ન છોડીને 43થી ચાલુ કરવાનું હોય અને પછી તોય 42મો એટેમ્પ્ટ થાય, 43, 43, 44 સિરીઝ ગોઠવાઈ જાય, 50 પછી ત્યારે ખબર પડે વચ્ચે એક છોડ્યો તો એ તો ભૂલાઈ ગયો, એટલે આખી આખી સિરીઝ ખોટી. જ્યાં ટીક ન કરવાનું, અહીંયા ટીક થાય, પ્રશ્ન વાંચવાની જગ્યાએ ઓપ્શન વચ્ચે ઓપ્શનમાં એરર થઈ જાય, પ્રશ્ન વાંચીને ઉતાવળા થઈને ઓપ્શન એ ટીક થઈ જાય, ડી માં એક હોય આપેલ તમામ, ટાઈમે પૂરું ના થાય, આ બધી એરરો. અને આ બધી એરરો કેટલી હોય ખબર છે? 5-7 માર્ક્સ ની એરર હોય છે. અને આ 5-7 માર્ક્સ થી તમે પાસ થતા થતા રહી ગયા હોય છે, સમજાય છે? એટલે છે ને, જસ્ટ મારું એક સજેશન છે, આ વાત નીકળી એટલે કહી દઉં છું કે તમે જો 15 પેપર ની પ્રેક્ટિસ ન કરી શક્યા હોય ને તો પ્લીઝ એક્ઝામ દેવા જ ન દેતા. કારણ કે એ જસ્ટ એક ફોર્માલિટી થાય છે, એક સિરિયસ એસ્પિરન્ટ ની નિશાની જ નથી. ઓકે, એક સિરિયસ એસ્પિરન્ટ ની નિશાની જ નથી કે તમે મેક્સિમમ પેપર મતલબ આપ્યા વગર 15 પ્રશ્ન તો હું ઓછામાં ઓછા કહું છું, બાકી તો તમે જેટલા આપી શકો એટલા. અને હું તો તમને અહીંયા સુધીનું સજેશન આપું છું કે જો પોસિબલ હોય ને, પોસિબલ હોય ને તો ટાઈમે એ જ રાખજો જે ટાઈમે તમારી એક્ઝામ હોય છે. જનરલી 11 થી 1 નો ટાઈમ હોય છે આપણી કોઈ પણ મોટા ભાગની એક્ઝામ, તો 11 થી 1 જ ટાઈમ રાખો. તમે કહેશો સર ટાઈમે જરૂરી થોડું છે, એ તો ગમે એ ટાઈમે લખી, ના 100% ફરક પડે. તમે એક પેપર રાત્રે 11 વાગે આપો ને એક પેપર સવારે 11 વાગે આપજો. જો તમને કોઈ ફરક ન લાગતો હોય તો ઓકે, ગો અહેડ, આગળ વધી શકો છો, તમને જે મજા આવે ટાઈમે પેપર લખો. પણ જો તમને ફરક લાગતો હોય ને તો સવારના 11 થી 1 માં જ પેપર લખવું, સમજાય છે? તો આટલું એકવાર કરી જુઓ એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે કે આપણી ભૂલ શું કરી હશે. 15 પેપર ઘરે લખશો ને એટલે ઓછામાં ઓછા 5 થી 7 માર્ક્સ તમારા ખોટા નહીં થાય, અને ક્વેશ્ચન ખોટા પડવાના છે ને તો એ નહીં પડે, એટલે ઓટોમેટિક એ પ્લસમાં ચાલશો. અને 5-7 માર્ક્સ ની વેલ્યુ શું છે એ તમને સારામાં સારી રીતે ખબર છે. ઓકે, ચલો નાવ આગળ આવીએ ટોપિક ઉપર. જો કોઈ સભ્ય અનુમતિ વગર 60 દિવસથી વધુ ગેરહાજર રહે તો દંડ વિશે કાર્યવાહી કરી શકે છે. આ મેં તમને ઉપસભાપતિનો જ્યારે આપણે પોઈન્ટ જોયો ત્યારે ક્લિયર કરી દીધું. કોઈ પણ ખરડામાં સરખા મત પડે તો નિર્ણાયક મત એટલે કાસ્ટિંગ વોટ આપી શકે છે. કાસ્ટિંગ વોટ ઇટ મીન્સ કે નિર્ણય જેમાં આવે. સપોઝ બે બાજુ 100-100 મેમ્બર છે અને મત સરખા પડ્યા છે, તો હવે અહીંયા સભાપતિ ડિસિઝન લેશે. આને કહેશું આપણે કાસ્ટિંગ વોટ, નિર્ણાયક મત. ગૃહ ચલાવવાનો સ્થગિત કરવાનો નિર્ણય સભાપતિ લઈ શકે છે, મતલબ ગૃહ ચાલુ કરવું, સ્થગિત કરવું કે પૂર્ણ જાહેર કરવું, બધી જ વસ્તુ સભાપતિ કરી શકશે. અને કાર્યકારી રાષ્ટ્રપતિ હોય ત્યારે સભાપતિ તરીકેના એ કાર્ય કરી શકતા નથી. આ બધું સભાપતિ તરીકે મેં તમને ઉપરાષ્ટ્રપતિમાં ક્લિયર કરી જ દીધું છે, પણ આ તો બીજી વાર મેં તમને સમજાવી દીધું. નાવ ઉપસભાપતિનું જોઈ લઈએ. ગૃહના સભ્યમાંથી જ ઉપસભાપતિની ચૂંટણી કરવામાં આવશે, કારણ કે આની ચૂંટણી થશે બીકોઝ આ સભ્યમાંથી આવે છે એટલા માટે. જ્યારે સભાપતિ છે એ હોદાની રૂએ હોય છે, તેઓ ગૃહના સભ્ય તરીકેના શપથ લે છે, ઉપસભાપતિ તરીકેના શપથ લેતા નથી. ઉપસભાપતિ તરીકેના શપથ લેશે નહીં, શપથ કેના લેશે? સભ્ય તરીકેના. અને સભાપતિ સભ્ય તરીકેના નહીં લે, કારણ કે મેમ્બર છે નહીં, ઉપરાષ્ટ્રપતિ તરીકેના લેશે. સભાપતિની ગેરહાજરીમાં ગૃહનું સંચાલન કરે છે અને સંસદની સંયુક્ત બેઠક સમયે અધ્યક્ષની અને ઉપાધ્યક્ષની ગેરહાજરીમાં બેઠકની અધ્યક્ષતા કરે છે. સંસદની સંયુક્ત બેઠક એટલે કઈ? 108 સંસદની સંયુક્ત બેઠક છે. આ 108 જે છે એ સંસદની સંયુક્ત બેઠક છે, અને જ્યારે અધ્યક્ષ નહીં હોય, ઉપાધ્યક્ષ નહીં હોય, ત્યારે બેઠકની અધ્યક્ષતા ઉપસભાપતિ કરશે, અને ઉપસભાપતિ નહીં હોય ત્યારે રાષ્ટ્રપતિ જેને નોમિનેટ કરશે એ કરશે. ક્લિયર છે? આ 2 પોઈન્ટ પૂરા કરી દો, પછી તમારા કોઈ ડાઉટ હશે તો હું લઈ લઈશ. રાજીનામું આપશે સભાપતિને, સભાપતિને રાજીનામું કોને આપશે? સભાપતિને.
અને સભાપતિ રાજીનામું કોને આપશે? સભાપતિ રાજીનામું કોને આપશે? ઓકે, થેન્ક યુ સો મચ. તમે મને પ્રોમિસ કર્યું કે 20 પેપર આપીને જ જઈશ. બસ આ 20 પેપર આપી દો, બસ તમારી એરર જોજો કેટલી ઓછી થઈ જાય. કોને રાજીનામું આપશે સભાપતિ? આન્સર આપો મને. પ્રેસિડેન્ટ ને. વેરી ગુડ. હા એ બરોબર છે, સભાપતિ તરીકે નું નથી આપતા. હું એમ કહું છું સભાપતિ રાજીનામું તો આપશે ને, પણ એ ઉપરાષ્ટ્રપતિ તરીકે નું આપશે. પણ આપશે કોને? રાષ્ટ્રપતિ. ક્લિયર? હા પ્રેસિડેન્ટ ને આપશે, પણ કયા? ઉપરાષ્ટ્રપતિ તરીકે. અને જયારે સભાપતિ અને ઉપસભાપતિ ન હોય ત્યારે કોણ આવશે? તો ત્યારે આવશે 7 સભ્યોની પેનલ માંથી. આ જે પેનલ છે એને ડેપ્યુટી ચેરમેન પેનલ કહેવાય. ડેપ્યુટી ચેરમેનની પેનલ એટલે, અથવા તો તમે ઉપસભાપતિની પેનલ કહેશો. અને આ ઉપસભાપતિની પેનલ માંથી કોઈ પણ એક ગૃહની કાર્યવાહી ચલાવશે. ક્લિયર? આ ઉપસભાપતિ જે હશે એ પાછા આપશે સભાપતિ. ક્લિયર? ચલો અગેન એક વાર કહી દઉં છું, બધા આવી જજો. આ એક 20 તારીખે જે આપણું 7:30 નો લેક્ચર છે સાંજે, અને એ 7:30 થી 8:30 નો લેક્ચર પૂરું કરી એક કલાકનો બ્રેક લેશું. 9:30 આપણે ફંડામેન્ટલ રાઇટ્સ જે છે, સોરી ઇમ્પોર્ટન્ટ અમેન્ડમેન્ટ જે છે એ આપણે કરવાના છે. એટલે અત્યારે જ બધા એપ્લિકેશનમાં જઈને મને ફોલો કરી લેજો, અને આ જે સેશન છે બંનેને નોટિફાય કરી લેજો. હમણાં હું શેર કરી દઉં છું લિંક. હવે તમારા જે ડાઉટ્સ હોય ને હું લઈ લઉં છું. ચલો તમારા કઈ પણ ક્વેશ્ચન હોય તો મને પૂછી લો. બાકી મેં તમને જે આજે સજેશન થોડુંક આપ્યું ને એને ફોલો કરજો. કમ સે કમ પેપર આપો, 10-15 પેપર લખો, પછી એક્ઝામ દેવા જાઓ, જેથી કરીને તમારી એરર ના થાય. ત્યારે કેમ થાય છે કે એકાદો લેક્ચર એવો બનાવી નાખું કે જેમાં તમને સાચું ગાઈડન્સ મળે, પણ એવું કઈક વિચારીશ. ચલો ગાઈડન્સ એટલે જનરલી તો ખબર જ હોય છે, એવું કઈ નથી બરોબર. પણ જેની અંદર જસ્ટ એક વસ્તુ તમે જ એક માર્ક કરી કે આની અંદર ખાલી 2-3 સ્ટુડન્ટ નીકળ્યા કે જેને એવી પ્રેક્ટિસ કરેલી છે, બાકી કોઈ કરતું નથી. ચોવીસ દસે આરએમસી ની એક્ઝામ છે. અચ્છા ઓકે. હા આવતીકાલે તો લેક્ચર છે જ, આવતીકાલે 10 વાગે આવી જ જવા. ના નો કરી શકાય રિધિ ગોહિલ, એ એંગ્લો ઇન્ડિયન સીટ રદ થઈ ગઈ. રદ થઈ ગઈ, હવે એ નિમણૂક વાળી સીટ છે, એને અલોટ મત કરવાની. હા ઉપરાષ્ટ્રપતિ તરીકે રાજીનામું આપશે, એ તો મેં તમને કીધું ને. સભાપતિ રાજીનામું, સભાપતિ રાજીનામું રાષ્ટ્રપતિ ને આપે છે, પણ રાજીનામું ઉપરાષ્ટ્રપતિ તરીકે નું હોય છે. ઓકે કાલે તો લેક્ચર છે જ, કાલે લોકસભા ભણવાનું છે. આજે રાજ્યસભા, કાલે લોકસભા. આવો એક સ્ટ્રેટેજી નો લેક્ચર, અથવા તો જેને કહેવાય ને સાચું એક ડાયરેક્શન, સાચું ગાઈડન્સ તમને આપવા માટે હું તમને શુક્રવારનો એક લેક્ચર ગોઠવી દઈશ. થેન્ક યુ સો મચ. હા કાલે 100% શુભાંગીની પ્લસ માં તો છે જ. મંગળવારે, કાલે મંગળવાર છે, કાલે પ્લસ માં સિટીઝનશીપ વાળો પાર્ટ ભણવાનો છે બપોરે 1 થી 3. ઓકે ચલો હવે બધાને ક્લિયર? કઈ ક્વેશ્ચન નથી ને? ક્લિયર છે બધું? ક્રિસ્ટલ ક્રિસ્ટલ ક્લિયર? ઓકે ચલો. ઓકે થેન્ક યુ સો મચ. જય હિન્દ.